प्रमाण माप क्या प्रमाण माप थी नक्शो तैयार करेलो छे एनी पण केटलीक विशिष्ट पद्धतिओ चौक्स नक्शानी अंदर तो दर्शावी तो पड़े बराबर छे। એટલે નકશાની અંદર કઈ કઈ પદ્ધતિઓ દ્વારા પ્રમાણમાં દર્શાવવામાં આવે છે હા જી કે આજે આપણે મિત્રોને દર્શાવીએ હા સેજ આપણે બોર્ડ વર્ક થી જરૂર સમજી લઈએ એટલે ખ્યાલ આવશે મિત્રોને મિત્રો બહુ એક સીધી વાત પૂર્વ ભૂમિકા નકશાના પ્રમાણમાપના સંદર્ભમાં એક વસ્તુ ચોક્કસ યાદ રહે કે બાય એન્ડ લાર્જ આ વિશ્વમાં બે મુખ્ય લંબાઈ સૂચક એકમોની પદ્ધતિ ચાલે છે નંબર એક પહેલી પદ્ધતિ છે બ્રિટિશ પદ્ધતિ અને બીજી પદ્ધતિ જે છે એને આપણે મેટ્રિક પદ્ધતિ તરીકે ઓળખાવીએ છીએ સામાન્ય રીતે આ બે જે પદ્ધતિ જે છે એ બહુ જ મહત્વની છે દુનિયાના ઘણા બધા દેશોએ સ્વીકારેલી વાત છે હવે બ્રિટિશ પદ્ધતિની જ્યારે વાત કરીએ ત્યારે મુખ્ય એના એકમો કયા છે સૌથી મોટો કયો સૌથી નાનો એ પણ અહીંયા એટલું જ જરૂરી છે અને એટલા માટે બ્રિટિશ પદ્ધતિ જ્યારે વાત સૌથી નાનો એકમ જે છે એ અહીંયા ઇંચનો છે ઇંચનો છે ત્યાર પછીનો તરત જ એકમ જે આવે છે એ પછી તરત જ ઇંચ પછી તરત અહીંયા ફરલાંગ આવે પછી તરત જ વાર ફૂટનો આવે ફૂટ આવે વાર આવે ફરલાંગ આવે ફૂટ આવે વાર આવે ફરલાંગ આવે અને છેલ્લે પછી માઇલ આવે મિત્રો મેટ્રિક પદ્ધતિમાં આપણે સેન્ટીમીટરની જ વાત કરીએ છીએ તમે જાણો છો એ પ્રમાણે પછી મીટર ત્યાર પછી મીટરની વાત કરીએ છીએ અને ત્યાર પછી કિલોમીટરની વાત કરીએ છીએ હવે કોઈ પણ આ બધા જે એકમો જે છે એ સંદર્ભમાં એમની ત્રણેય વચ્ચેનો કે ત્રણ કરતાં વધુ જ્યારે એકમ હોય લંબાઈ સૂચક એ બંને વચ્ચેનો સહસંબંધ કયો છે એ જાણવું જરૂરી છે તો બ્રિટિશ પદ્ધતિમાં એવું કહેવાય છે કે એક માઇલ જેને કહીએ આપણે એક માઇલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો એવું કહેવાય છે કે 8 ફરલાંગ થાય બરાબર 8 ફરલાંગ બરાબર 1760 વાર થાય બરાબર 5280 ફૂટ થાય 5280 ફૂટ થાય અને બરાબર 63,360 જે છે એ ઇંચ થાય એક માઇલ સાથેનો સીધો સંબંધ જે આની સાથે જે જોડાયેલો છે સૌથી મોટો એકમ માઇલ સૌથી નાનો એકમ ઇંચ અને વચ્ચેના ફરલાંગ હોય વાર હોય કે ફૂટ પણ આવી શકે પ્રમાણમાપના જ્યારે પણ દાખલા આપણે ગણતા હોઈએ ત્યારે પણ એની પૂર્વ ભૂમિકામાં બંને પદ્ધતિઓના આ બધા નાના કે મોટા એકમો અને બધા જ એકમો વચ્ચેનો જે સહસંબંધ છે કોરિલેશન એ જાણવું ખૂબ જ જરૂરી છે તો જ તમે એની વિશેની વાત કરી શકો હવે એ જ રીતે મેટ્રિક પદ્ધતિની જ્યારે વાત આવે ત્યારે મેટ્રિક પદ્ધતિમાં પણ એવું છે કે માનો કે 1 કિલોમીટર જે છે તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે 1000 મીટર અને 1000 મીટર બરાબર જો થાય તો પછી 1 લાખ જેને કહેવાય 1 લાખ સેન્ટીમીટર એ પણ હોઈ શકે આપણે બંને પદ્ધતિમાં ના સંદર્ભમાં આપણે દાખલા ગણતા હોઈએ છીએ પ્રમાણમાપના દાખલાનો જ્યારે સવાલ આવતો હોય એટલાસમાં મૂકેલા નકશાઓનો જ્યારે સવાલ આવતો હોય જ્યારે આપણે એટલાસ જ્યારે ખોલીએ ત્યારે એને ફૂટનોટ પણ નીચે લખેલા હોય વોલમેપ દિવાલે જે ટીંગાડેલા નકશા હોય એમાં પણ પ્રમાણમાપ જ્યારે નીચે લખેલું હોય અને એમાં પણ જ્યારે આ કામ થતું હોય ત્યારે બધું જ આ લખેલા હોય છે તો જ આપણે સમજી શકીએ અન્યથા આપણે સમજી શકતા નથી મિત્રો આ એક વાત બહુ જ મહત્વની છે રિલેશનની વાત છે આટલું પ્રાથમિક બેઝ ઉપર જો આપણને આવડતું હોય તો મને લાગે છે કે એકમોના સંદર્ભમાં આટલું જાણ્યા પછી દાખલો ગણવામાં બહુ સરળતા ઊભી થાય એટલે પાટક સાહેબ આમાં એવું બને કે કોઈ પણ મોટો યુનિટ હોય માઇલ હોય કે કિલોમીટર હોય તો એના ફ્રેક્શનની અંદર ઇંચ કે સેન્ટીમીટર કેટલા થાય
એ કન્વર્ઝન આપણને આવડવું તો જોઈએ, આવડવું જોઈએ. એ જ પહેલે એની મૂળ ભૂમિકા જ આ છે. એટલા માટે હવે મિત્રો એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લેવાનું છે. સ્કેલના એકાદ નમૂનાનો જે છે દાખલો ગણતા પહેલા આપણે એક વસ્તુ ઉપર બહુ ભાર મૂકવો પડે. જ્યારે પણ પ્રમાણમાં આપણે દાખલા ગણતા હોઈએ છીએ ત્યારે આપણે બે થી ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. ઘણી વખત હું જ્યારે પદ મૂકીશ એક દાખલો ગણીશ ત્યારે પણ તો વારંવાર 6 ઇંચનો ઉલ્લેખ થશે, અને એ જો ન થાય તો કાં તો 15 સેન્ટીમીટર જેની કહેવાય એનો ઉલ્લેખ થશે. નંબર એક બહુ મહત્વનું છે. તો આમ કેમ જ્યારે પણ દાખલા ગણીએ ત્યારે રાઉન્ડ ફિગર જેને કહેવાય રાઉન્ડ ફિગર, ત્યારે એ રાઉન્ડ ફિગર એટલે સમસંખ્યા જેને કહેવાય એ પણ હું એ શબ્દ જ્યારે વાપરું ત્યારે એનો અર્થ પણ આપણે આવડવો જોઈએ. કેટલાક આવા શબ્દોથી જો આપણે પરિચિત હોઈએ તો મને લાગે છે કે કોઈ પણ પ્રમાણમાં આપણે જ્યારે દાખલા ગણતા હોઈએ એક વિદ્યાર્થી તરીકે સરળ ભાષામાં પ્રમાણમાપનો જે કોન્સેપ્ટ જે છે સંકલ્પના જે છે એ સારી રીતે સમજી શકાય. નંબર એક. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, આપણે જ્યારે 83 નો જ્યારે પદ મૂકીશું દાખલો ગણવામાં ત્યારે 6 ઇંચ કે 15 સેન્ટીમીટર કેમ બહુ મહત્વનું છે. સામાન્ય રીતે પેલી ફૂટપટ્ટી મને આપજો મિત્રો. આપણી પાસે 2 ફૂટપટ્ટીનો ઉપયોગ કરી છે, એક નાની છે અને એક 12 ઇંચવાળી મોટી ફૂટપટ્ટી. જ્યારે પણ આપણે જર્નલમાં અથવા તો કોઈ પણ કાગળ ઉપર આપણે જ્યારે આ પ્રમાણમાં આપણે દાખલા ગણતા હોઈએ, દાખલા ગણ્યા પછી જે એની ટોટલ લેન્થ આવે અને એ લેન્થને આધારે આખું પ્રમાણમાપ પટ્ટી જેને કહેવાય એ જ્યારે ડ્રો કરતા હોઈએ ત્યારે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ જે છે બહુ મહત્વનો છે. મારા હાથમાં લાંબી ફૂટપટ્ટી છે, એવી અડધી ફૂટપટ્ટી પણ મળે. અડધી જે ફૂટપટ્ટી જેમાં 6 ઇંચ હોય તો એની સામે પક્ષે 15 સેન્ટીમીટર પણ હોય. લાંબી ફૂટપટ્ટી છે તો 12 ઇંચ છે અને એની સામે આશરે 30 સેન્ટીમીટર અહીંયા લખેલા છે 30 સેન્ટીમીટર પણ હોય. હા, ઇંચ અને સેન્ટીમીટર એ બંને એક બાજુ બ્રિટિશ પદ્ધતિ બીજી બાજુ મેટ્રિક પદ્ધતિ, તો છતાં કોન્ટ્રો હોવા છતાં બંને વચ્ચેનો સહસંબંધ જાણવો જરૂરી છે. તો કદાચ આપ જાણતા હશો કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર જેટલો એક રેશિયો જે છે એ બહુ મહત્વનો બને છે. અહીંયા પણ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર અથવા જેને આપણે 2.5 સેન્ટીમીટર કહીએ તો પણ ચાલે. તો અહીંયા જો અડધી ફૂટપટ્ટી હોય તો 6 અડિયું 15 થાય, અને જો આખી ફૂટપટ્ટી હોય તો 15 અડિયું કેટલા થાય આપ સમજી શકો, અરે 12 અડિયું કેટલા થાય 30. એટલે સીધો સવાલ છે, ફૂટપટ્ટીમાં સરળતા ખાતર આપણા 6 ઇંચ અથવા 15 સેન્ટીમીટર એ આંકડો મૂકવામાં આવે છે. કારણ માત્ર એટલું જ ફરીથી આપણે છેલ્લી વાર યાદ દેવડાવું, તમે પાછો દાખલો ગણીશું ને 83 પદમાં જ્યારે આ આંકડો અથવા આ આંકડાનો ઉપયોગ કરીશું ત્યારે એવું તમને ન થાય એ વખતે કે 6 ક્યાંથી આવ્યા અથવા 15 ક્યાંથી આવ્યા. એટલે બહુ સ્પષ્ટ રીતે ફરીથી છેલ્લી વાર કહું કે સામાન્ય રીતે પરીક્ષા દરમિયાન આપવામાં આવતી આપણી ઉત્તર વહી અને સામાન્ય રીતે જે આપણે નોટબુકમાં જે આપણે આ ડ્રો કરતા હોઈએ કામ પ્રાયોગિક ભૂગોળના ભાગરૂપ, ત્યારે એની જે પહોળાઈ જે છે એ પહોળાઈ લગભગ 6 ઇંચ અથવા 15 સેન્ટીમીટરનો આશરે હોય છે. એટલે નંબર એક આ એક આંકડો એ રીતે પસંદ કરવામાં આવ્યો. નંબર બે જે બીજો આંકડો જે છે એ રાઉન્ડ ફિગરનો છે, જેને આપણે ગુજરાતીમાં સમસંખ્યા રકમ કહેવાય, જેને છેડે 0 રકમ આવતી હોય, જેને બહુ જ સહેલાઈથી 2 થી ભાગી શકાતી હોય અથવા જેને 5 થી પણ ભાગી શકાતી હોય, એવો કોઈ પણ આંકડો કોઈ પણ ફિગર હોય તો એને રાઉન્ડ ફિગર અથવા તો સમસંખ્યા રકમ તરીકે ઓળખવામાં આવે. પ્રમાણમાપમાં આ ખૂબ જરૂરી છે. જ્યારે પણ આપણે રાઉન્ડ ફિગર અથવા સમસંખ્યા બોલીએ તો લગભગ આ 3માંથી જ મોટાભાગે કોઈ એકાદને લાગુ અવશ્ય પડે, અને એટલા જ માટે આ વાત આપણે ખૂબ પૂર્વ ભૂમિકાના ફોર્મમાં પણ જાણીએ તો એ વધારે સારું. આ આપણે બહુ મહત્ત્વના જે આવશ્યક જે અંગોના ફોર્મમાં આ પ્રમાણમાપના સંદર્ભમાં જે છે એ બાબત છે. હવે મહેશભાઈ જે વાત કરી હતી કે 3 પદ્ધતિઓ જે છે, 3 પદ્ધતિઓ કઈ? નંબર એક, પહેલી પદ્ધતિનું નામ છે પ્રમાણમાપ 3 રીતે દર્શાવાય, નકશો કોઈ પણ હોય. 3 પદ્ધતિઓમાંથી કયો પદ્ધતિનો ઉપયોગ બહુધા કરવામાં આવતો હોય એ તમે જે તે કોઈ નકશો જોતા હો, નકશા નીચે ફૂટનોટ હોય એમાં તમે સમજી શકો. નંબર એક અને તે છે
શબ્દાત્મક અથવા વિધાનાત્મક શબ્દ છે, વિધાનાત્મક પ્રમાણ માપ આપેલું છે. બીજી પદ્ધતિ જે છે એ જે છે એ સંખ્યાત્મક શબ્દ છે, સંખ્યાત્મક અથવા એને કેટલાક લોકો પ્રાતિનિધિક પ્રાતિનિધિક અપૂર્ણાંક તરીકે એને ઓળખાય છે. અને ટૂંકાક્ષરીમાં રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન નો આરએફ પણ લખો તો પણ ચાલી શકે. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન અથવા ન્યુમેરિકલ સ્કેલ પર શબ્દ વપરાય. બાય સ્ટેટમેન્ટ, બાય વર્ડ એ પહેલો ભાગ છે. અને નંબર ત્રીજો જે ભાગ છે એ પણ એટલો જ અગત્યનો છે. કેટલાક લોકો એને રેખાત્મક અને કેટલાક એને કાં તો આલેખાત્મક પ્રમાણમાં શબ્દ વાપરે છે. આ ત્રણ પ્રકારે નકશાનું પ્રમાણમાપ દર્શાવી શકાય. મોટા ભાગે મહેશભાઈની પાસે એક નકશો છે, આપ જોઈ શકશો. કોઈ પણ એટલા તો કોઈ પણ નકશો હોય એમાં નીચે જે દર્શાવેલું પ્રમાણમાપ છે એ પ્રમાણમાપમાં સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો કે પ્રમાણમાપ કેવી રીતે બતાવ્યું છે. આપ જુઓ તો પેલું શરૂઆતમાં સ્કેલ લખેલું છે, 1:5,20,00,000 જેટલો આંકડો આપેલો છે. પછી એની જે રીતે જે લખેલું છે એ તમે જુઓ ને, એક પ્રમાણમાપ પટ્ટી ડ્રો કરેલી છે જેને આપણે આલેખાત્મક પ્રમાણમાપ શબ્દ વાપરીએ છીએ. અને નીચે જે છે એ પણ એક પ્રમાણમાપ પટ્ટીનો જ ઉલ્લેખ છે. હા, સવાલ એટલો છે કે પેલો માઇલમાં છે અને પેલો કિલોમીટરમાં છે, એટલે શું થાય? એક બ્રિટિશ પદ્ધતિમાં છે અને બીજો મેટ્રિક પદ્ધતિમાં છે. જ્યાં મેટ્રિક પદ્ધતિ ચાલતી હોય એ દેશના લોકો બહુ જ સહેલાઈથી એ સમજી શકે, ડિસ્ટન્સ તો મેળવી શકે. અને જ્યાં બ્રિટિશ પદ્ધતિ ચાલતી હોય ત્યાં એ બહુ જ સહેલાઈથી બે ભૌગોલિક સ્થળો વચ્ચેના અંતરોનો ખ્યાલ મેળવી શકે. હાજી, એટલે અહીંયા આ સ્કેલ જે આપ્યો છે એ કોઈ પણ પ્રકારનો એટલાસ હોય, વોલ મેપ એટલાસ હોય, તો જ એ તમે નકશો કહી શકો. મેં કહ્યું ને કે જેને પ્રમાણમાપ ન હોય એને નકશો ન કહેવાય, એ રફ પ્લાન છે, એક અંદાજિત કોઈ કેવું રેખાચિત્ર છે, રેખાકૃતિ છે એવું આપણે માની શકીએ. એટલે આ એક વાત તરફ આપણે ધ્યાન દોરું છું. બાકી આપણે બહુ ટૂંકમાં જે વાત કરવાની છે, ચાલુ શબ્દાત્મક અથવા વિધાનાત્મક આપણે એક ડ્રો કરવાની છે દાખલો ગણીને. એટલા માટે થોડુંક આપણે સજ્જડથી જઈએ શબ્દાત્મક અને વિધાનાત્મક. મિત્રો, કોઈ પણ નકશાનું પ્રમાણમાપ જ્યારે કેવળ શબ્દોમાં અથવા કોઈ કે એક વિધાન થકી દર્શાવવામાં આવ્યું હોય ત્યારે એને શબ્દાત્મક અથવા વિધાનાત્મક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું શબ્દ વાપરું કે 1 ઇંચ બરાબર અહીંયા લખું કે 10 કિલોમીટર. આથી મેં લખ્યું છે કેવળ શબ્દોમાં લખ્યું. પહેલા
નકશો મૂકેલો છે અને 20 જે છે એ આંકડો જે છે એ કેટલો મૂકેલો છે. અહીંયા એકનો અંક જેમના ચહેરાની ડાબી બાજુનો અંક જે છે તે અને અહીંયા જે અંશનો અંશનો મૂકેલો જે આંકડો છે એ હંમેશા નકશા પરનો એકમ કહેવાય. બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. અને જેમના ચિહ્નની જમણી બાજુનો જે આંકડો છે એ વાસ્તવિક જમીન સપાટી પર કે પૃથ્વી સપાટી પરના કોઈ બે સ્થળો વચ્ચેના અંતરો નિર્દેશ કરશે. એ જ રીતે અહીંયા છેદમાં મૂકેલો આંકડો છે વાસ્તવિક જમીન સપાટી પરનો એ આંકડો એ નિર્દેશ કરશે. એ જ્યારે આપણે આંકડો કરીશું ત્યારે એક્ઝેક્ટલી એનો ખ્યાલ આવી જશે. એટલે પાઠકરા એવું બને હાજી કે એકની આગળ કોઈ લંબાત્મક સૂચનો નથી લખ્યા અને 20 લાખની પાછળ પણ લંબાત્મક સૂચનો નથી લખ્યા તો વિદ્યાર્થીઓનો એટલો ખ્યાલ હોવો જ જોઈએ કે એક હોય તો માની લો કે 1 સેન્ટીમીટર આપણે ગણ્યો હોય તો બીજી બાજુ પણ એટલા સેન્ટીમીટર આપણે વિદ્યાર્થી મિત્રોનો એટલો ખ્યાલ હોવો જોઈએ કે ઇંચ ગણો તો પેલાના પાછળના ભાગને પણ કોઈ પણ લંબાઈ સૂચક એકમ ગણો સમજવાનો પ્રયત્ન કરતા હો ત્યારે જે મહેશભાઈ જે વાત અત્યારે એમાં કરી એ ખૂબ એના પાયામાં છે. પ્રાથમિકતા આપવી જ રહી પણ છતાં પાયાની વસ્તુ છે સમજવી જ રહી. છેલ્લી વાત જે છે રેખાત્મક અથવા આલેખાત્મક કેટલીક વખત પ્રમાણમાં કેવળ સિંગલ રેખામાં બતાવવામાં આવે અને એ રેખાના મુખ્ય વિભાગો અને ઉપ વિભાગો જે છે એ પાડી અને પછી બંને બાજુ લંબાઈ સૂચક એકમનો નિર્દેશ કરવામાં આવતો હોય. અને કેટલીક વખત એવું પણ બને છે કે આ પ્રમાણે 0.2 અથવા 0.3 ઇંચના બે કાપા અથવા 3 કાપા એ પ્રમાણે આમ લઈ અને આ પ્રમાણે પાડી અને રિસર એના સબ ડિવિઝન અને ડિવિઝન પછી પાડે છે આ પ્રમાણે અને પછી નક્કી કરવામાં આવે છે ઓલ્ટરનેટ શેડને. પછી આ પ્રમાણે એ લોકો એ કરી દે છે અને પછી થોડુંક દર્શનીય સારી રીતે લાગે દેખાવમાં સારી લાગે પટ્ટી અને પટ્ટીનો ઉપયોગ પછી શું થાય છે એ લોકો કરે છે. તો આ જે છે એ રેખાત્મક કહેવાય કારણ કે એક સિંગલ લાઇનનું કામ કર્યું છે એક સિંગલ રેખા ઉપર કામ કર્યું છે. અને અહીંયા જે છે એ આલેખાત્મક છે એટલે આલેખાત્મકની જ્યારે વાત આવે ત્યારે એ આ રીતે દોરાતો હોય છે. નો ડાઉટ આ કેટલી લંબાઈને આવી શકે આ રેખા કેટલી લંબાઈની ડ્રો કરવી શકાય મુખ્ય વિભાગો કેવી રીતે પાડવા ગૌણ વિભાગો કેવી રીતે પાડવા કયા લંબાઈ સૂચક એકમોનો નિર્દેશ અહીંયા કરી શકાય અને એ લેન્થ શોધવા માટે અમુક જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ કયા હોઈ શકે વગેરેનો ખ્યાલ પણ આ સાથે સંકળાયેલો છે. એટલે મિત્રો બહુ વખત ન લેતા આપણે એક્ઝેક્ટલી એના એક્ઝામ્પલ ઉપર જઈએ તો તમને ખ્યાલમાં આવશે. પણ એ જતા પહેલા છેલ્લી એક ખાસ આપને વિનંતી કે શબ્દાત્મક કે વિધાનાત્મક